સદણ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે બોઘરા જૂથ અને બાવળિયા જૂથના સમર્થકો હવે સામસામે આવી ગયા છે નગરપાલિકા ગ્રુપમાં સભ્યો આમને સામે આવ્યા બંને જૂથના સભ્યોની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ જૂથવાદ હવે નગરપાલિકાના સભ્યો સુધી પહોંચી ગયો છે બોગરા જૂથના સભ્યોએ કોંગ્રેસ નેતાઓના ફોટો સ્ટેટસમાં મુકતા વિવાદ સર્જાયો તો વોર્ડ નંબર સાતના સભ્ય વોર્ડ નંબર પાંચના સભ્યની ઓડિયો ક્લિપ નિતિન ચોહાલિયા અને અલ્પેશ રૂપારેલિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે

આપણી સરકારી હોસ્પિટલને આવડો મોટો દરજો આપ્યો તોય છતાંય તમે એક પણ ફોટો મેકી આયગા અને તમે અત્યારે જસદન નગરપાલિકાના પરમુખની રેસમાં છો અરે તમે કઈ પાર્ટીમાં છો અલ્પેશભાઈ ઈ તો તમે વિચાર કરો ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક છો ભારતીય જનતા પાર્ટીને એક કાર્યકર છો ભારતીય જનતા પાર્ટીને એક સિમ્બોલ માટે તમે ચૂંટાયેલા છો અલ્પેશભાઈ તમને શરમ થાવી જોઈએ કોંગ્રેસના નેતાઓ સાથે ફોટા પાડીને તમે ટેટેસમાં માં મૂકો છો અરે તમે જે સિમ્બોલ માંથી ચૂંટાણા છો એ તમારા તાલુકાના અને તમારા ઇલાકાના કેબિનેટ મંત્રી છે એનો એક પણ ફોટો તો ટેટેસમાં મેકો મૂકો અને એક પણ ફોટો તમે ગ્રુપમાં નાખો અરે અલ્પેશભાઈ તમે જસદન નગરપાલિકાની પ્રમુખની દાવેદારીમાં છો પાર્ટી વિચારતો કરે ને કે આ વ્યક્તિને મારે પ્રમુખમાં બે હારવા કે નો બે હારવા

કોઈ સાથે જમવા પણ નહીં બેસવાનું તમારું એવું કહેવાનું થાય છે અને બીજું કે પ્રમુખની રેસમાં કોણ હોય એ આપણે નક્કી ન કરવાનું એ પાર્ટી નક્કી કરે તો ગૌતમ ભેળા સંવાદદાતા જોડાઈ ગયા છે લાવ તેઓ પાસેથી વિગતો જાણીએ ગૌતમ જસદણ ભાજપમાં જૂથ વિદા જૂથવાદ હવે ચરમસીમાએ છે આગળ પણ બોઘરા જૂથ હોય કે બાવળિયા જૂથ હોય તેમના સભ્યો આમને સામને આવી ગયા હતા ક્યાંક ને ક્યાંક અત્યારે જે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે બંને જૂથના સભ્યોની આ ઓડિયો ક્લિપ બાદ કેવા પડઘા પડી રહ્યા છે અને ત્યારબાદ કોઈ પ્રતિક્રિયાઓ બંને જૂથના સભ્યોની સામે આવી રહી છે ખરી જી ચોક્કસ જ જે રીતના વાત કરવામાં આવે જસદણનો જૂથવાદ છે તે ફરી એક વખત સક્રિય થયો છે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી કે જેમાં જૂથવાદ થયા હોવાની ઘટનાઓ સામે આવી હતી પરંતુ બંને નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાનો લૂલો બચાવ છે તે કરવામાં આવતો હતો ગઈકાલે જે રીતના ફોટો વાયરલ થયા હતા કોંગ્રેસી નેતાઓ સાથે ભરત બોગરાના ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ એક પ્રસંગની અંદર ગયા હતા પરંતુ જ્યારે આજે ફરી એક વખત ઓડિયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં એક ગ્રુપ છે ઓડિયો આ ગ્રુપની અંદર વાયરલ થઈ રહ્યા છે એટલે જૂથવાદ છે તેમાં હવે કોઈ શંકાને સ્થાન નથી કારણ કે જ્યારે નગરપાલિકાના ખુદ સભ્યો છે તે એકબીજાની સામે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે જે રીતના નગરપાલિકાના જે કહી શકાય છે તેમના દ્વારા જે રીતના કોઈ દિવસ ખુદ કેબિનેટ મંત્રી આપણા વિસ્તાર નથી એમના ફોટા સ્ટેટસમાં નથી મૂકતા પરંતુ જે આ પ્રકારે કહી શકાય કે જે ભરતભાઈ છે તે ભરત બોગરા છે તે કોંગ્રેસ ની સાથે જયારે આ પ્રકારે પ્રસંગની અંદર કહી શકાય જમવા સાથે બેસે છે તો આ પ્રકારના મોટા તમે સ્ટેટસ ની અંદર રાખો છો તમે કઈ પાર્ટી માટે કામ કરો છો આ પ્રકારના આક્ષેપ છે તે હવે જે જૂથવાદ છે તે માત્ર બંને નેતાઓ નહીં પરંતુ તેમના જે સભ્યો છે તેમના જે કહી શકાય કે જે બંને જૂથના અલગ અલગ નગરપાલિકાના સભ્યો છે આ પણ ક્યાંક ને ક્યાંક હવે જૂથવાદ છે તે કહી શકાય આગળ વધી રહ્યો છે નાના લેવલે પણ જૂથવાદ હવે જસદણ વિચ્યા ની અંદર જોવા મળી રહ્યો છે બીજેપી ની અંદર આ બંને નેતાઓ છે ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણીથી એવી અટકળો હતી એવી સૂત્રોનું માનીએ તો એવી અટકડો હતી કે લોકસભાની ચૂંટણી બાદ ને જૂથવાદ છે તે જ વધુ સક્રિય થયો સમાધાન પણ થયું હતું પરંતુ હજુ લાગે છે કે આ સમાધાન માત્ર બતાવવા માટે થયું છે પરંતુ હજુ પણ જે જૂથવાદ છે તે વધ્યો છે ઘટવાને બદલે જૂથવાદ છે તેમાં વધારો થયો છે એનું એક વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે આ ઓડિયો ક્લિપ અંદર કે જેમાં બંને કહી શકાય કે પક્ષ જે જૂથના જે હોદ્દેદારો છે જે નેતાઓ છે જે નગરપાલિકાના સભ્યો છે એકબીજાની સામે કહી શકાય કે એક ઓફિશિયલ આ પ્રકારની આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે કરી રહ્યા છે જી બિલકુલ માહિતી માટે આપનો આભાર તો આક્ષેપો પ્રતિ આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે બંને જૂથના સભ્યો જ આમને સામને આવી ગયા છે જૂથવાદ નગરપાલિકાના સભ્યો સુધી પહોંચી ગયો છે